ओम शांति। 28 ऑगस्ट 2022 ना अव्यक्त बाप दादा ना महावाक्यो अने आछे 16 मार्च 1992 ना वर्षनी रिवाइज कोर्सनी वाणी। होळी मनावी अर्थात दृढ़ संकल्पनी अग्नि मा कमजोरीओ ने बाळवी अने मिलननी मौज मनावी। આજે રૂહાની બગીચાના માલિક બાપ દાદા ડબલ બગીચો જોઈ રહ્યા છે। આજે સ્ટેજ પર બહુ જ સુંદર બગીચો સજાવેલો છે। એક તરફ છે પ્રકૃતિની સુંદરતા અને બીજી તરફ છે રૂહાની રૂહે ગુલાબ બગીચાની શોભા। ડ્રામામાં આદિકાળ સતયુગમાં પ્રકૃતિની સતોપ્રધાન સુંદરતા તમે માસ્ટર આદિદેવ આદિશ્રેષ્ઠ આત્માઓને જ પ્રાપ્ત થાય છે। આ સમયે અંતિમ કાળમાં પણ પ્રકૃતિની સુંદરતા જોઈ રહ્યા છો, પરંતુ આદિકાળ અને અંતિમ કાળમાં કેટલું અંતર છે? તમારા સતયોગી રાજ્યમાં પ્રકૃતિનું સ્વરૂપ કેટલું શ્રેષ્ઠ, સતો પ્રધાન, સુંદર હશે ત્યાંના બગીચા અને અહીં તમારા બગીચામાં કેટલું અંતર છે તે સાચી સુગંધ અનુભવની છે ને? તો પણ પ્રકૃતિપતિ તમે શ્રેષ્ઠ આત્માઓ છો, પ્રકૃતિપતિ છો, આ પ્રકૃતિના ખેલને જોઈ હર્ષિત થાઓ છો। ભલે પ્રકૃતિ હલચલ કરે કે પ્રકૃતિ સુંદર ખેલ દેખાડે, બંનેમાં પ્રકૃતિપતિ આત્માઓ સાક્ષી થઈ ખેલ જુએ છે, ખેલમાં મજા લે છે, ગભરાતા નથી। તેથી બાપ દાદા તપસ્યા દ્વારા સાક્ષીપણાની સ્થિતિના આસન પર અચલ અડોળ સ્થિતિ રહેવાનો વિશેષ અભ્યાસ કરાવી રહ્યા છે। વરદાન છે દૃઢ સંકલ્પરૂપી વ્રત દ્વારા પોતાની વૃત્તિઓને પરિવર્તન કરવાવાળા મહાન આત્મા ભવ। મહાન આત્મા બનવાનો આધાર છે પવિત્રતાના વ્રતને પ્રતિજ્ઞાના રૂપમાં ધારણ કરવું। કોઈ પણ પ્રકારનું દૃઢ સંકલ્પરૂપી વ્રત લેવું અર્થાત પોતાની વૃત્તિને પરિવર્તન કરવી, દૃઢ વ્રત વૃત્તિને બદલી દે છે। વ્રતનો અર્થ છે મનમાં સંકલ્પ લેવો અને સ્થૂળ રીતે પરહેજ કરવી। તમે બધાએ પવિત્રતાનું વ્રત લીધું અને વૃત્તિ શ્રેષ્ઠ બનાવી, સર્વ આત્માઓના પ્રતિ આત્મા ભાઈ ભાઈની વૃત્તિ બનવાથી જ મહાન આત્મા બની ગયા। સ્લોગન છે પોતાના પવિત્ર શ્રેષ્ઠ વાઇબ્રેશનની ચમક વિશ્વમાં ફેલાવવી જ રિયલ ડાયમંડ બનવું છે। અચ્છા, ઓમ શાંતિ।